નમસ્કાર. સારેગમનું આ સમૂહગાન પ્રાર્થનામય બહેનોના અંતરનો અવાજ છે. આવો આપણે આ અનોખા પરિવારની કાર્યયાત્રાની એક ઝલક જોઈએ. જીવન સુગંધી બને તે માટે ફૂલની સુવાસ કે અગરબત્તી ઉછીના માધ્યમ છે, પણ મીણબત્તીની માફક ઓગળતા રહીને પ્રકાશ પાથરવાનું આપણે શીખવાનું છે. પોતિકી જીવનશૈલીથી સુગંધ પ્રસરાવવાની અહીં વાત છે. નમ્રતા રૂનક શોધન અને સત્સંગ પરિવાર વર્ષ 1998થી આવી જ રીતે કાર્યશીલ છે. શબ્દોની હળવાશ અને સુંવાળપ સહજ રીતે વહેંચતા રહી પ્રાર્થનાનો સેતુ રચે છે આ પરિવારના સભ્યો. પ્રવૃત્તિનું બીજ વવાયું હશે નમ્રતાબેનના બાળપણમાં. માતાનો સતત સાથ અને સંગીત પ્રત્યેની રૂચિનો સુયોગ એમના માટે અલૌકિક કેડી કંડારવા મદદરૂપ થયો. સંગીતગુરુ શ્રી કૃષ્ણકાંત પરીખ અને પંડિત જસરાજનું માર્ગદર્શન મળ્યું અને આશીર્વાદ પણ મળ્યા. હવે જે ઘડીની તમે રાહ જુઓ છો તે ઘડી આવી છે અને સૌ પહેલું ઇનામ નમ્રતાને અને એને એટલો મોટો એવોર્ડ મળ્યો. એ એવોર્ડ જોઈને અમે બધા એકદમ ગદગદ થઈ ગયા. અને જુઓ એની જે સંસ્કાર હતા, સીધો રિક્ષામાં એવોર્ડ લઈને અમે સંન્યાસ આશ્રમ ગયા. આશ્રમ પિતાજી મળ્યા મારા, એમને તરત એને ઇનામ આપ્યું. જે મળતું ગયું એને એવોર્ડ પહેલા ભગવાન આગળ મૂક્યું. જીવનમાં જે કંઈ મળે તેની ઉજવણી સાથે સમર્પણ ભાવના ઉમેરાય તો નિજ આનંદની અનુભૂતિ બદલાય, એવા સંસ્કારની ભેટ નાની અને નાનાજી તરફથી નમ્રતાબેનને મળી. માટે જ તેમની પુણ્ય સ્મૃતિમાં સત્સંગ પરિવારના સૌ સભ્યોએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી. સંગીત સાધનાને નિજાનંદ માટે સીમિત રાખવાને બદલે વહેંચવા તરફ પગલું મંડાયું વર્ષ 1998માં. એક બે સ્નેહી મિત્રો શીખવાના ભાવથી જોડાયા અને પછી 11 સમૂહ સત્સંગ શરૂ થયો. પરિવાર બહોળો થતો ગયો અને ક્લાસમાં પરિણમ્યો. સંસ્કાર પૂંજીની સદ્ધરતા હતી અને દિલની ઉદારતા પણ. માટે આ પ્રવૃત્તિ વિનામૂલ્યે શરૂ થઈ અને આજ દિન સુધી એમ જ ચાલે છે. દર શુક્રવારે બપોરે નમ્રતાબેનના ઘરે સત્સંગ થાય છે, જેનાથી કોઈકની ઉદાસીન ક્ષણોમાં ખુશી ઉમેરાય છે. સ્થળની સંકળાશ વર્તાઈ, પરિવાર વધતો ગયો પણ મનની મોકળાશ હતી, એટલે ગુરુવારનો ક્લાસ શરૂ થયો. એક સભ્યથી શરૂ થયેલ પ્રવૃત્તિ આજે અંદાજિત 200 સભ્યોનો સત્સંગ પરિવાર છે. નમ્રતાબેનના પ્રથમ શિષ્ય થવાનો ઘણો આનંદ છે. સત્સંગ પરિવારની એક અલૌકિક અનુભૂતિ છે અને એ શબ્દમાં વર્ણવી ઘણી અશક્ય છે. 6 સુધી સતત સત્સંગ પરિવારે મારો સાથ આપ્યો છે. સત્સંગ પરિવાર એટલે ઈશ્વર સાથેનું સતત સંપર્ક. સંગીતમાં એક ગજબની તાકાત હોય છે. આધુનિક યુગમાં મ્યુઝિક થેરેપીનો સ્વીકાર થયો છે. પરમ આનંદથી શાંતિ, હૂંફ અને હરખ વહેંચવાનું હવે ક્લાસ પૂરતું મર્યાદિત ન રહેતા લાઈવ કોન્સર્ટ અને જાહેર કાર્યક્રમ રૂપે સમાજમાં પ્રસરતું ગયું. હા, નાણાં નહીં સ્વીકારવાની નમ્રતાબેનની શરત સાથે જ સમર્પણ ભાવથી સૂર શબ્દને વહેતા રાખવાનું અભિયાન અનેક પ્રસંગોએ આનંદોત્સવ બની હજારો લોકોના સ્મૃતિપટ પર અંકાઈ ગયું. કોણ કહેતા હે ભગવાન આતે નહીં, તુમ મેરા કે જૈસે બુલાતે નહીં. કોણ કહેતા હે ભગવાન સોતે નહીં, માયા શોધા કે જૈસે સુનાતે નહીં. ભક્તિ એટલે ભજન, એવી સામાજિક ગેરસમજને નષ્ટ કરે એવા સુંદર પ્રતિભાવો મળતા રહ્યા. હૃદયસ્પર્શી સંગીતને વધુ વહેંચવાના આશયથી ધ્વનિ મુદ્રણ કરવાનું શરૂ થયું. વર્ષ 1993માં કેસેટ સ્વરૂપે શરૂઆત થઈ અને આજે સીડી સ્વરૂપે ઘણા ઘરોમાં આ સંગીત ગુંજતું થયું છે. બાળકથી વૃદ્ધ સુધી સૌ ઉંમરની વ્યક્તિઓને તે સ્પર્શે છે. મારા સસરા પણ મ્યુઝિકના બહુ જ શોખીન હતા. હમણાં 1-1.5 મહિના પહેલા જ ગુજરી ગયા છે. અમે લોકો રેગ્યુલર રોજ સવારે એમની સીડી સાંભળતા હતા
અને એમના પ્રોગ્રામ પછી તો મારી ડોટર શી ઇઝ જસ્ટ 18 યર્સ ઓલ્ડ, પણ એણે પણ નમ્રતા બેનના ક્લાસીસમાં આવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અનહદનાદને સાત સૂરની સરહદમાં બાંધીને સંગીત સર્જી શકાય છે. સરહદને પાર કરીને અનહદમાં ઓગળી પણ શકાય છે. સમીકરણોના સંદર્ભે સિંચાતા સંબંધોની દુનિયામાં નિસ્વાર્થ વહેંચવાના પંથ પર અદકેરા માનવી મળ્યા અને આ સંગીત પ્રવૃત્તિ મિશનમાં ફેરવાઈ ગઈ. ખરા અર્થમાં સારેગમથી સારવાર થતી ગઈ. મધુબન ખુશબુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો રોકો જીવન દેતા હૈ. જીવન આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. ઈશ્વર કૃપાથી મળેલું શરીર અને તેની કાર્યક્ષમતા ખોરવાય ત્યારે એનું ખરું મૂલ્ય સમજાય. એકાદંગ બગડે તોય આપણે અકળાઈ જઈએ. માથાનો દુખાવો પણ ઊંઘ ઉડાડી શકે. કલ્પના કરો, કિડની કામ કરતી બંધ થઈ જાય તો જિંદગી મુશ્કેલ બની જાય. સોજા આવે, પેશાબનો અટકાવ અને પછી ડાયાલિસિસ, જે અતિ ખર્ચાળ છે. નિયમિત રીતે આ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, જે પ્રત્યેક દર્દીના ખિસ્સાને પરવડે તેવું હોતું નથી. જેટલું વધારે આપણને સહાય આ દર્દીઓ માટે મળે એટલું જોઈએ છે, ને આજના મોડર્ન સાયન્સમાં આ વ્યક્તિઓને જો પ્રોપર ટ્રીટમેન્ટ મળે તો એ સમાજના ઉપયોગી અંગ તરીકે ફરી પાછા પૂરેપૂરા સમાજમાં કામ કરી શકે એવો છે. સદનસીબે નિકેતા કૌટુંબિક સાથ સહકારથી આવા ખર્ચને પહોંચી વળે છે. એટલું જ નહીં પણ સંવેદનશીલ વ્યક્તિ હોવાના નાતે એણે ડાયાલિસિસ બાદ પોતાની નૃત્ય સાધનાના સહારે અનેક ચેરિટી શો કર્યા. છેલ્લા 25 વર્ષમાં નિકેતાએ લાખો રૂપિયા એકત્રિત કર્યા છે, જે જરૂરતમંદ દર્દીઓના ડાયાલિસિસ અર્થે વાપરવામાં આવે છે. સત્સંગ પરિવારનો આ અભિયાનમાં નોંધપાત્ર ફાળો છે. દર વર્ષે ભારત દેશમાં 2 લાખથી વધુ નવા દર્દીઓ કિડની ફેલિયરનો ભોગ બને છે અને ઘણાને સહાયની જરૂર છે. આપણે હોસ્પિટલમાં આપની સાથે મુલાકાત થઈ ત્યારે મેં જાણ્યું નિકિતાબેન વિશે. ત્યારે બધાની સાથે મળીને મને ખૂબ આનંદ થયો. તો નિકિતાબેને અમને સત્સંગ પરિવાર સાથે જોડાયા. સત્સંગ પરિવાર આયા તો ભક્તિ સંગીત લઈને, પણ અમારી હોસ્પિટલમાં અને ખાસ કરીને દર્દીઓના હૃદયમાં એ વસ્યા છે. ખાસ કરીને નમ્રતાબેનને ડાયાલિસિસ વિભાગમાં જઈને દર્દીનો ડાયાલિસિસ ચાલતો હોય અને ભજન ગાઈ બતાવ્યું છે, એને જ હું માનું છું કે સાચું સ્પિરિચ્યુઅલ હીલિંગ કહેવાય. સત્સંગ પરિવાર ક્લાસની 4 દિવાલોને પાર કરી હોસ્પિટલના વાતાવરણમાં પ્રાર્થનાના હકારાત્મક સ્પંદનો સ્પિરિચ્યુઅલ હીલિંગ અર્થાત સારવારના આધ્યાત્મિક પ્રયાસ રૂપે વહેતા મૂકે એ નોંધપાત્ર ઘટના કહેવાય. દવા સાથે દુઆની અસરનો ફાયદો અનેક લોકોને મળતો રહ્યો છે. દવાખાનાનો માહોલ મંદિર જેવો થઈ જાય તો દર્દીને દર્દ સામે લડવાની તાકાત મળે અને પ્રભુ પરત્વેની શ્રદ્ધા ટકે. મૂર્તિ પૂજાથી એક ડગલું આગળ વધી માનવ સેવાની ભાવનાથી જોડાયેલ સત્સંગ પરિવાર દ્રઢપણે માને છે કે માનવતા એ જ ઈશ્વરતા છે. સાથે સાથે સંગીત સાધનાને મંચ પરથી રજૂ કરવા માટે વાર્ષિક કાર્યક્રમનું આયોજન આ પરિવાર ઉત્સાહથી કરે છે. ગીતા ગ્રંથમાં આનંદની શોધ માટેના 3 રાજમાર્ગ જણાવ્યા છે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. આ માર્ગ પરની સફર દરમિયાન વિવિધ મુકામ આવે. મંજિલના બદલે સફરનો આનંદ લેવો તેવી સમજણથી પરિવાર વિવિધ સંસ્થાઓમાં જાતે જાય, જુએ અને યથાશક્તિ પ્રદાન કરે, ડિવાઇન ટ્યુન્સ રેલાવે, આર્થિક સહાય કરે અને સૌ માટે પ્રાર્થના પણ કરે. ભાવમય અને અર્થસભર રચનાઓ વિવિધ વાતાવરણમાં રજૂ થાય અને શ્રોતાઓને સંગીતનો પ્રભાવ, પ્રભુનું સાનિધ્ય અનુભવાય. પછી એ શ્રદ્ધાંજલિ સભા હોય કે જાહેર બગીચામાં વહેલી સવારનો કાર્યક્રમ,
દર્દી બનવા કરતાં સંગીતથી સ્વાસ્થ્ય જળવાય તેમ કરવું હિતકારી તો ખરું જ. આ પ્રકારનું સુંદર કાર્ય પ્રભુની મરજી વિના શક્ય ન બને, પણ શ્રદ્ધા બહુ મોટી વાત છે. પ્રાર્થનાનું બળ અમાપ હોય છે. પ્રાર્થનાના શબ્દો કર્મથી પવિત્ર બનાવીને સરળ જીવન જીવનાર નમ્રતાબેનને કુટુંબનો સાથ સહકાર સતત મળતો રહ્યો છે. જીવનસાથી રોનક શોધન 20 વર્ષના અમેરિકાના વસવાટ અને PhDની ડિગ્રી છતાંય સંગીતથી સારવારના આ અભિયાનને કાળજીપૂર્વક પડદા પાછળ સિંચતા રહ્યા છે. બહુ જ એકદમ જ આનંદ થાય છે કે મમ્મી આટલું બધું બીજાને ખુશી આપી શકે છે એન્ડ એમાં એમને ખૂબ આનંદ મળે છે, એ જ મોટી વાત છે. મમ્મીને ખુશ જોઈને ઇટ ઇઝ જસ્ટ અ નાઇસ પ્લેઝર ધેટ વી ગેટ વેન એવર વી સી હર ગિવિંગ સો મચ ઓફ હેપીનેસ કે એન્ડ શી ઓલવેઝ સેઝ કે ઇટ ઇઝ વેરી નાઇસ ઇફ વી કેન બી અ મીડિયમ ટુ ગીવ હેપીનેસ ટુ એનીબડી. સંત કવિ શ્રી મકરંદ દવે લખે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક હાલ. અઘરું છે આમ જીવવું, પણ થાય એટલો પ્રયાસ કરવો એ આપણા હાથની જ વાત છે. પરિવારના સદસ્યોની અભિવ્યક્તિ સંગીત થકી સંગઠિત પરિવારનું રહસ્ય છતું કરે છે. મારા જીવનનો ચમત્કાર એટલે નમ્રતાબેન. એમના ભજનમાં એટલી બધી રોનક છે એટલે આરાધના કરવાનું મન થાય છે અને ભક્તિમાં ડૂબી જવાનું મન થાય છે. મને સત્સંગ પરિવારથી મારા જીવનમાં એક નવો રંગ ઉમેરાઈ ગયો છે. મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ, સંગીતની સાથે સૌ ઝૂમી ઉઠે છે. પ્રાર્થના કે ગીતના શબ્દો જીવનને બળ આપી શકે અને પથદર્શક બની શકે, બાળકોના જીવનમાં સંસ્કાર ઘડતર કરી શકે. બાળક વતી માતા પિતા દાન કરે તેના બદલે પોતાની પીગી બેંકના નાણાં બાળક પોતે દાનમાં આપે એવા કિસ્સા દાદને પાત્ર છે. અનંતા અને અનુશ્રી જેવા તમામ ભૂલકાને અમે સલામ કરીએ છીએ. આઈ ફીલ લાઈક ઇટ્સ ગુડ, આઈ ફીલ વેરી નાઇસ આફ્ટર ગિવિંગ એન્ડ આઈ થિંક ધેટ બાય ધીસ મેની પીપલ વિલ બી સેવ્ડ એન્ડ વિલ નોટ સફર ટુ મચ. અખતરો એક કરી ચાલ આજે ભૂલી જઈએ જરા ગઈ કા. અમે એવા તમામ શુભેચ્છક સ્નેહી મિત્રોના ઋણી છીએ જેમણે અભિયાનને બમણું પ્રદાન કર્યું છે. ગમતી રચનાઓને સીડીબદ્ધ કરી વિવિધ પ્રસંગોએ વહેંચી જેથી સંગીતનો પ્રસાર થયો અને એકત્રિત રકમ દર્દી સહાય અર્થે કિડની હોસ્પિટલને ડાયાલિસિસ ખર્ચને પહોંચી વળવા માટે પ્રાપ્ત થઈ.
પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે કે લગ્ન નિમિત્તે ગ્રહશાંતિના પતાસા સાથે, બાળકના જન્મ પ્રસંગે મીઠાઈ કે ચોકલેટ સાથે, અને વળી નવા ઘરના વાસ્તુ પ્રસંગે મીઠાઈ સાથે સત્સંગ પરિવારની સંગીત સીડી વહેંચનાર તમામને સલામ. મારું જીવન એ જ મારો સંદેશ કહેનાર મહાત્મા ગાંધીને સ્વરાંજલિ આપવા વિશાળા અમદાવાદના પટાંગણમાં એક અનોખો કાર્યક્રમ નમ્રતાબેને રજૂ કરેલ. સંગીત થકી બળ મળે અને ડૂબતી નૈયાના સડને સંકોરીને તરી જવાય ને એવી શ્રદ્ધા મળે. બિપિન, આપણી સીડી હરીશભાઈને આપી ત્યાર પછી હરીશભાઈનો ફોન આવ્યો કે ભાભી, હું આ સીડીથી ઘણો જ ખુશ થયો છું અને મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. રોજ સવારે હું આ સાંભળું છું ત્યારે મને થાય છે કે ના, રિયલી બધું ભગવાનના જ હાથમાં છે. એ ભાઈ ખૂબ જ ડિપ્રેશનમાં હતા ને એ ભજન બધું ગોઠવો તો કરતા. અમૃતાબેનના સીડીથી અથવા એમના ભજનથી કોઈ પણને સહારો મળવાનો છે. ઉપલબ્ધ સીડીને વધુ સુંદર રીતે રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો ગિફ્ટ બોક્સ તરીકે. બિન વ્યવસાયિક પ્રવૃત્તિ હોવા છતાં એની ગુણવત્તા સાથે અમે કંઈ બાંધછોડ ન કરી અને ઉત્તમ રેકોર્ડિંગનો આગ્રહ રાખ્યો. તમામ વાદ્યવૃંદના કલાકારો અને સ્ટુડિયો ટીમના અમે ઋણી છીએ. કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓ, હોસ્પિટલ્સ, ડોક્ટર અને સર્વે શુભેચ્છકો જેમણે દિવાળીની મીઠાઈના બદલે આવા સીડી ગિફ્ટ બોક્સ વહેંચ્યા તેમનો ખૂબ ખૂબ આભાર. આ ગિફ્ટ બોક્સને આવકારદાયી પ્રતિસાદ મળ્યો છે તેનો અમને આનંદ છે. શાંતિ પ્રસાર અને આધ્યાત્મિક સંગીત થકી વધુ જિંદગીને સ્મિતસભર બનાવવાના અમારા અભિયાન વિશેની આ ઝલક જોવા બદલ ધન્યવાદ. સજા